નમસ્કાર બાળકો, ધોરણ 10 ગણિત વિજ્ઞાનમાં સતત નવું સંશોધન અર્થાત છોકરાઓને ટૂંકમ ટૂંકી રીત અર્થાત પોતાની પ્યોર ભાષા એટલે કે ગુજરાતીની અંદર ગણિત સમજી શકે એના માટેના જે પ્રયત્નો છે પ્રયત્નો રૂપે હું તમને બધા જે ધોરણ 9 અને ધોરણ 10ના ખાસ ગણિત અને વિજ્ઞાનના તમારી ભાષામાં તમે સમજી શકો એવી ભાષામાં આપણે વિડીયો બનાવીએ છીએ. સાથે સાથે હું પોતે એ પણ રિસર્ચ કરું છું કે બાળક ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની અંદર ગણિત અને વિજ્ઞાનમાં મહત્તમ કેટલા માર્ક ખૂબ જ વ્યવસ્થિત રીતે મહેનત કરીને વધુમાં વધુ લાવી શકે એના માટેનું સતત આમ શું કહેવાય રિસર્ચ કરતો જ રહું છું. એના રિસર્ચ રૂપે હું આજે ગણિતનું જેમ આગળ મેં તમને કીધું હતું કે બોર્ડમાં મુખ્ય અને અમે ચેપ્ટર વાઇઝ વિડીયો બનાવ્યા હતા. ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ, ચેપ્ટર 2 બહુપદી, ચેપ્ટર 3 દ્વિઘાત સમીકરણ, ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણ, સંભાવના, આ બધાના જુદા જુદા વિડીયો બનાવેલા છે. 10-10 કે 15 મિનિટના છે, વધારે નથી. એ ચેપ્ટરના વિડીયો તમે જોઈ લેશો એટલે બોર્ડમાં ખરેખર એની કઈ રીતો, કારણ કે કોઈપણ ચેપ્ટર હોય તો 1 કે 2 કે 3 જ રીતો, વધારે રીતો ના હોય, એમાં કઈ રીતો વધારે પડતી આવે છે અને એ રીતોમાં કેવી રીતે તમે વધુમાં વધુ દાખલા ગણી અને એમાં પ્રેક્ટિસ વધારે કરી અને એમાં તમે માસ્ટરી મેળવો તો ગણિતનું પેપર કે વિજ્ઞાનનું પેપર પણ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સારી રીતે તમે બોર્ડની અંદર લખી શકો છો અને વધુ માર્ક મેળવી શકો છો. આગળ ન કહેતા આજે હું તમને ધોરણ 10 બોર્ડની એક્ઝામમાં આપણે જે વિજ્ઞાનનું પેપર આવે છે એ વિજ્ઞાનના પેપર પર થોડું મેં એક સંશોધન બ્લુ પ્રિન્ટ આધારિત કર્યું છે કે બોર્ડની જે બ્લુ પ્રિન્ટ આવે એ બ્લુ પ્રિન્ટની અંદર તમારે એક નિયમ હોય કે આ ચેપ્ટરમાંથી આટલા માર્કનું ભારણ, એમાંથી આ જ્ઞાનને લગતા, સમજને લગતા, ઉપયોગને લગતા એવું બ્લુ પ્રિન્ટ બને, એને લગતા અમુક 1 માર્ક 2 માર્ક કે 3 માર્ક કે 4 માર્કના આપણે દાખલા કે પ્રશ્નો ગણિત કે વિજ્ઞાનની કેવી રીતે પૂછો. આ જે વિજ્ઞાનની વાત છે એટલે હું તો વિજ્ઞાનને કહું કે કયા પ્રશ્નો એમાંથી પૂછવા, કે એવું ચેપ્ટર હોય કે તેમાંથી 4 માર્કનો પૂછો, આ ચેપ્ટરમાંથી 1 માર્કનો પૂછો, 2 માર્કનો પૂછો, 3 માર્કનો, એવું તમને આજે આ વિડીયોની અંદર ખૂબ જ સચોટ રીતે વિજ્ઞાનના બોર્ડનું પરિરૂપ સમજાવીશ કે આખું 80 માર્કનું પેપર કેવી રીતે નીકળે, વિભાગ 1, વિભાગ 2, વિભાગ સી અને વિભાગ ડી. ખાસ અત્યારે જે બચારા માર્ચમાં નપાસ થયેલા છે વિજ્ઞાનની અંદર એ છોકરાઓ ખાસ આજોજો તમે, એટલે કે જે હવે ઓગસ્ટની અંદર આવું તો તારીખ આવી ગઈ છે 25મીથી 31મી તારીખ સુધી, આપણે 25 ઓગસ્ટથી 31મી ઓગસ્ટ સુધી 9મા અને 10માની પરીક્ષાનો તારીખો આવી ગયેલી છે, બરાબર છે. એ ના ખબર હોય તો તમે વોટ્સએપ અથવા તો આની અંદર કોમેન્ટ કરશો એટલે તમને હું એ પરિરૂપ જે છે ટૂંકમાં જે તારીખોનું જે ગણિત કે વિજ્ઞાન કઈ તારીખે છે એનો પરિપત્ર આવ્યો એ તમને વોટ્સએપ કરી દઈશ કે તો હું મોકલી દઈશ, બરાબર, એને કોમેન્ટ કરી દેજો. એ સિવાય એક વિડીયો પણ આપણે બનાવી દઈશું. આજે પણ મુખ્ય તમને પાસ થવા માટે બોર્ડની અંદર ખરેખર હવે ઓગસ્ટમાં પરીક્ષા છે પાસ થવું એના માટે અર્થાત જે નવી તૈયારી કરે છે માર્ચ 21 માટે એના માટે પણ ખૂબ જ અગત્યનું છે, બરાબર. હવે શું છે તો બોર્ડના પરિરૂપમાં જોઉં તો હું તમને હવે સમજાવી દઉં કે વિભાગ એ જે છે ને 16 માર્કનો, બરાબર છે. પછી વિભાગ બી જે કહીએ, વિભાગ બી એ તમારે 20 માર્કનો, આ 1 માર્કનો, કેટલા માર્કનો, 1 માર્કનો, આ 2 માર્કનો. ખાસ તમે નોટ અને પેન જોડી રાખજો, ના ખબર તો વિડીયોમાં તમારે એક જ નોંધી લેવાનું, કારણ કે આ ખૂબ જ અગત્યનું છે. અને આ તૈયારી હશે તો તમને દરેક ચેપ્ટર કેવી રીતે તૈયાર કરવો એમાં થોડી મજા પણ આવશે. પછી વિભાગ સીની વાત કરો તો એ વિભાગ સીની અંદર તમારે કુલ 8 પ્રશ્નો હશે. કેટલા હશે? 8 પ્રશ્નો, બરાબર. એટલે ટૂંકમાં 8 પ્રશ્નો છે એટલે તમારે 24 માર્ક આપણે માર્ક ટોટલી માર્ક છે એના કહીએ, બરાબર. આ 3 માર્કને, બરાબર. કેટલા પ્રશ્નો તો અહીં કીધું, આ 16 પ્રશ્નો, આ 10 પ્રશ્નો અને 8 પ્રશ્નો, આ પણ જોડી રાખવાનું. 16 પ્રશ્નો 1 માર્કના એટલે 16 ટોટલી માર્ક થાય કુલ માર્ક, 10 પ્રશ્નો 2 માર્કના એટલે 20 માર્ક થાય, 8 પ્રશ્નો જે છે એ 3 માર્ક્સના હશે એટલે આપણે 24 થાય. અને વિભાગ બી સૌથી મોટો એ તમારે 20 માર્કનો એટલે કે 5 પ્રશ્નો, બરાબર. આ 4 માર્કનો છે, કેટલા માર્ક્સનો છે? 4, અને પ્રશ્નો કેટલા હશે? 5. એ કુલ પ્રશ્નો તમારું તમને કહું, પ્રશ્નો
16 ને 10 26 26 અને 8 34 અને 5 39. ગણિત અને વિજ્ઞાનમાં આ સમાન જ છે, તો ગણિત તો આપણે જુદી રીતે તમને એક વિડીયો મૂકીશ, ચિંતા ના કરો. એટલે આ જે છે 39 પ્રશ્નો તમે વ્યવસ્થિત લખો તો તમારા કુલ 80 ગુણ લાવી શકો તમે. હવે એમાં તૈયારી કેવી રીતે કરવી, તો 16 માર્ક 20 માર્ક 24 માર્ક અને 20 માર્ક. હવે 2 માર્ક અને 3 માર્કની અંદર બરાબર અને 4 માર્કની અંદર અમુક ઓપ્શન તમને આપે છે. એ આગળ જેમ બ્લૂ પ્રિન્ટ આવે તમને કહીશ, પ્રશ્નો 10 હશે પણ ખરેખર ઓલરેડી 12 હશે. કારણ કે અમુક કોઈ પ્રશ્ન ધારો કે 12મો હોય તો 12મો અથવા 12મો કદાચ આગળનો પ્રશ્ન કોઈ કહીએ બરાબર છે. તમને કહું કે 16 પ્રશ્નો એટલે 17થી શરૂ થશે, અહીં તમારે 17થી શરૂ થશે બરાબર. 16 નંબર અહીંયા હશે, 17થી તમારે 27 પ્રશ્નો એટલે 17 18 19 20 21 22 23 24 25 ટૂંકમાં 26 સુધીના પ્રશ્નો તમારે જે છે અહીં આવશે. અહીંથી આ 27થી શરૂ થશે એ 27 28 29 30 31 32 33 અને 34 એટલે 34 સુધીના અહીં આવશે. 35થી શરૂ થશે તમારે 35 36 37 38 39 39 એટલે 35 થી 39 નંબર અહીં આ ક્રમ હશે, પ્રશ્નોનો ક્રમ 16 17 થી 26 17 18 19 20 21 22 23 24 બે માર્કના 27 28 29 30 31 32 33 34 ત્રણ માર્કના 35 36 37 38 39 પાંચ એ 5 પ્રશ્નો 4 માર્ક આ રીતે હશે. એટલે કે ટૂંકમાં આની અંદર તમને અમુક ઓપ્શન મળશે કે આનું કહેવામાં આવ્યું 18 અથવા તો 18 20 અથવા તો 20 એવા 2 પ્રશ્નો આપે છે. એ રીતે 3 માર્કમાં તમને 1-2 ઓપ્શન આપશે પણ 2માંથી ગમે તે, એવું નહીં કે તમને 10 પ્રશ્નો કે 12 પ્રશ્નો આપવામાંથી ગમે તે 10 એ રીતનું હોતું નથી. એટલે કે તમે આ પહેલું તો પરિરૂપ સમજી લીધું હશે કે આપણે બોર્ડની પરીક્ષાની અંદર પેપર મગજમાં થઈ જવું જોઈએ. 39 પ્રશ્નો છે, 16 પ્રશ્નો 1 માર્કના છે, 10 પ્રશ્નો 2 માર્કના છે, 8 પ્રશ્નો 3 માર્કના છે અને બાકીના જે 5 પ્રશ્નો છે 4 માર્કના છે. પહેલું તો આ થઈ ગયું. હવે આ પ્રશ્નો જે છે ને કયા ચેપ્ટરમાંથી આવે એ પણ લગભગ 99.99% નક્કી હોય છે. અને એ પ્રશ્નો જે છે તમારે જ્ઞાન સમજ મૂલ્યાંકન અને ઉપયોગ આ નાખવા પડે તો તમે વિડીયો સ્લો કરી લખી લેશો તો પણ ખાસ સમજૂતી પડશે. ના ખાવ પડે તો આ વિડીયોને લાઈક કરી રાખજો એટલે જ્યારે તમારે જોવો હોય બરાબર એટલે તમે એ જોઈ શકો છો. જોડે જોડે સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અને શેરે પણ કરી દેજો એટલે કે બીજા જે વિદ્યાર્થીઓ બચારા મહેનત કરે છે અંદર, કારણ કે કોમ્પિટિશન જેટલી વધારે હશે બાળકો વચ્ચે એટલે આપણું જ્ઞાન વધતું જશે બરાબર. એટલે મિત્રોને પણ શેર કરી દેવું. એટલે કે આ જે પ્રશ્નો છે તમારે એ વિશ્લેષણ આધારિત જ્ઞાન આધારિત સમજ આધારિત અને ઉપયોગ આધારિત, પણ એ તમારે બહુ એમાં ડિટેલમાં જવાની જરૂર છે નહીં. પણ હવે હું તમને ખાસ જે કહું કે વિભાગ એ બરાબર આના જે 16 પ્રશ્નો છે ને એ લગભગ કયા ચેપ્ટરમાંથી આવે. હવે આ મેઇન છે તમારે કે સાહેબ હું કયો ચેપ્ટર કરું તેમાંથી લગભગ મારા 16 પ્રશ્નો તૈયાર થઈ જાય બરાબર છે. આમ તો લગભગ તો 15-15 જ તૈયાર કરવાનો છે બરાબર છે. એટલે 15-15 ચેપ્ટર જે છે તમારા 16 ચેપ્ટરો છે બધા છે એટલે 16 ચેપ્ટરમાંથી જે છે તમારે બરાબર છે એમાંથી કયામાંથી આવે. તો પહેલો જે પ્રશ્ન ચેપ્ટર 1 બરાબર છે, ચેપ્ટર 4 ચેપ્ટર 5 ચેપ્ટર 7 8 9 10 11 12 14 15 અને 16 જો આટલા ચેપ્ટરો તમને કહું ખાસ આમાંથી તમારે 99.100% જ કહેવાય બોર્ડના પરિરૂપ પ્રમાણે, પણ અમુક શું પેપર સેટર હોય થોડું આગુ પાછું કરતાં જોવા મળે છે. પણ 99.99% આપણે આટલું તૈયારી કરીએ તો લગભગ વધુ નહીં આવે કે પહેલાં ચેપ્ટર જે છે તમારું, બીજું 4th ચેપ્ટર 5th ચેપ્ટર 7th 8th 9th 10th 11th 12th તમે બુક્સ જોડી રાખજો બરાબર. બુક્સ જોડી રાખશો એટલે ખાસ તમને ખબર પડી જશે કે કયા ચેપ્ટરમાંથી છે. ધારો કે હું તમને એક સમજ આપું બરાબર છે કે મારી જોડે બુક્સ છે બરાબર, બુક્સ આ રીતે જોડી રાખશો એટલે ખબર પડે કે ધારો કે સાહેબ પહેલું ચેપ્ટર તો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એમાંથી આવે, 4th ચેપ્ટર કાર્બન અને સંયોજનો એમાંથી આવે, 5th ચેપ્ટર તત્વોનો આવે તે વર્ગીકરણ એમાંથી આવે, 7th નિયંત્રણ અને સંયોજન. એટલે આ જે પાઠ છે ને એના પાછળના જે એક એક માર્કના પ્રશ્નો છે ને અર્થાત એક પાઠ 2-4 વખત વાંચી જાય, 2-4 વખત વાંચો ને એટલે સામાન્ય લીટીમાંથી પણ પ્રશ્ન જો એક માર્કનો પૂછી જાય તો તમને આવડે. એટલે ખાસ આ વિભાગ એમાં 16 પ્રશ્નો 16 માર્ક આમાંથી તમે લઈ શકો છો. એટલે વિભાગ એ આ રીતે હું પૂર્ણ કરું છું. આગળ જઈને તમારે વિભાગ બીની સમજ આવું. હવે કયામાંથી કયા ચેપ્ટરમાંથી આવશે છેલ્લો એ તમને કહી દઈશ. વિભાગ બીની વાત કરું તમને, વિભાગ બી એટલે 2 માર્કના
आठ प्रश्न, अरे सॉरी दस प्रश्न, के दस प्रश्न पहलू मगज में तो आ दस प्रश्नों क्या चेप्टर में आ तो आज है खास तमने कहू बीजू चेप्टर तीजू चेप्टर पांचमू चेप्टर छठू चेप्टर आठमू चेप्टर दसमू चेप्टर बारमू चेप्टर तेरमू चेप्टर पंदरमू चेप्टर और सोलमू चेप्टर। अब आ चेप्टरों में हूँ तमने कहूँ खास केम कहूँ मतलब क्या कि जो बदा छोकरा होशियार ना सौ में सौ ना लाइस कोक सित्तेर आए एसी आए कोक एवं बेचारो छोकरो हो जेने बेचारों नपास थे तेतरी मार्क लावा है तो मारे साहब एवं क्या चेप्टर वाँचवा क्या प्रकरण वाँचू के जो मैं बोर्ड की परीक्षा में ए प्रकरण में मैं सात मार्कन छ मार्कन के पांच मार्कन आए कि आप विज्ञानी चौकड़ी है केमिस्ट्री फिजिक्स बायोलॉजी और पर्यावरण एवं चार विभाग में तो आमा तमने एवं लगे कि मैंने साहब आ पंदर सोल पर्यावरण पाठ है वधारे पड़ता आवड़े से बराबर आ जो बीजो तीजो पाठ ऑर्गेनिक केमिस्ट्री मैं थोड़ा ओछो फावे ओछो वाँचीश बराबर बारमो पाठ बायोलॉजी नो है ये मने वधारे आवड़े छे तो हूँ ये वधारे वाँचीश लाइक कहवानो मतलब आ तमारे मगज में राखवानुं छे के वधु मार्क लावा के पास थवा ए बधा में तमारे आ ब्लू प्रिंट उपयोग में आवे छे एटले आ जे चेप्टरो जे छे ए चेप्टरमांथी तमारे बे मार्कनो प्रश्न आवशे केटलो बे एमां तमारे खास हूँ तमने कहूँ एक पांचमू कहूँ एक छठ्ठू कहूँ एक बारमू कहूँ अने एक सोलमू कहूँ जो आ बराबर आमांथी तमारे ऑप्शन आवशे शुं आवशे ऑप्शन આમાંથી પાંચમાંના બે પ્રશ્નો આવશે કેટલા કે બે પ્રશ્નો આમાંથી બે પ્રશ્નો આમાંથી બે પ્રશ્નો અને આમાંથી બે પ્રશ્નો અને આ ચારમાંથી બે પ્રશ્નોમાંથી તમારે લખવાનો છે એક એટલે એમાં ફાયદો શું થશે તમે વાંચશો ખાસ એટલે બે માર્કની અંદર જો તમને લાગે કે પાસ થવું એવું વધારે તો તમારે જો પાંચમો છઠ્ઠો બારમો અને સોળમો આ પાઠ વધારે વાંચવાનો વધારે વાંચશો એટલે શું થશે તમારા આના આઠ માર્ક જે છે ને એ તમે ખૂબ જ ઇઝી રીતે ખેંચી શકશો આ કોની વાત છે કે જે તેત્રીસ માર્ક બચારો લાવો છે એની વાત બાકીના તો તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના હા પાઠ વધારે હોય છે એટલે તમને બે પ્રશ્નો મળશે બેમાંથી એક લખવાનો છે હું કહેવા માગું છું એટલે ઓપ્શનલ કહેવાય ખબર ધારો કે સત્તરમાં નંબર પર આપું છે તો સત્તર અથવા તો સત્તર હશે સત્તર આ હશે અઢાર ઓગણીસ અથવા તો ઓગણીસ વીસ અથવા તો વીસ એકવીસ બાવીસ તેવીસ અથવા તો તેવીસ અને છવ્વીસ અથવા તો છવ્વીસ હું એમ કહેવા માગું છું એટલે એ રીતે તમે તેત્રીસ માર્કવાળો બચારો વ્યવસ્થિત પાસ થઈ શકે અને જેને સોમાંથી સો લાવવા છે એ પણ આ વ્યવસ્થિત રીતે તૈયારી કરે તો તમારે આટલો ચેપ્ટર છે સમજી લીધો હશે વિડીયોમાં જોઈ નોંધી લીધો પણ હશે અને આ જે ચેપ્ટર છે એમાંથી ખાસ બબે પ્રશ્નો આવશે એમાં તમારે લખવાનો છે એક આ તમારો વિભાગ બી થયો છે હવે એ જ રીતે હું વિભાગ સી તમને સમજાવું કે વિભાગ સી એટલે કે આપણે ત્રણ માર્કના પ્રશ્નો બરાબર છે વિભાગ સી બરોબર ત્રણ માર્કના આઠ પ્રશ્નો આ મગજમાં રાખીને તમારે ચાલવાનું હવે ત્રણ માર્કના જે આઠ પ્રશ્નો છે તો સાહેબ કયા ચેપ્ટરમાંથી આવી શકે તો ફરી તમને કહી દઉં કયા કયા ચેપ્ટર તો ચેપ્ટર એકમાંથી ચેપ્ટર ત્રણ ચેપ્ટર સાત ચેપ્ટર આઠ ચેપ્ટર નવ ચેપ્ટર દસ બાર અને ચૌદ આ જે ચેપ્ટરો છે તમારે જો હજુ કોઈ બુક્સ જોડી રાખજો બરાબર અને નોંધી લેજો કે આ ચેપ્ટરમાંથી આવશે બરાબર હવે આની અંદર ખાસ તમને એક ત્રીજું ચેપ્ટર અગત્યનું એક નવમું ચેપ્ટર અગત્યનું અને એક દસમું કેમનું અગત્યને ફરી કહું ફરી પાછું કહું તમારે જો આ ચેપ્ટર ખાસ ચોપડીમાં જોઈ લેવા અનુક્રમણિકા જોઈ લેવાની બરાબર અનુક્રમણિકા જોઈ લીધા પછી તમારે જ્યારે બોર્ડની પરીક્ષાનો બધા વિડીયો હું તો લગભગ દિવાળી સુધી લગભગ તમને બધા મળી જાય એવા પ્રયત્ન કરીશ દિવાળી પછી તમારે શું કરવાનું આ ચેપ્ટર લઈને બેસવાનું એની અંદર આ ચેપ્ટરમાંથી બે માર્કના બે આવે ત્રણ માર્કનો પ્રશ્ન આવે એક માર્કનો પ્રશ્ન આવે કયા પ્રશ્નો આવે બરાબર છે ધારો કે પર્યાવરણનો છે તો ધારો કે ઓક્સિજન ચક્ર વધારે આવે એ મને આવડશે કાર્બન ચક્ર વધારે આવે એ મને આવડશે હું કહેશે ફિઝિક્સની અંદર મને ઓહ્મનો નિયમ વધારે આવડે છે તો એ કેટલા માર્ક્સમાં આવે એ પાઠમાંથી ત્રણ માર્ક્સમાં આવે છે બે માર્ક્સમાં આવે છે કે ધારો કે આંખ અને રંગબેરંગી દુનિયા સાહેબ એમાં આંખની આકૃતિ મન મસ્ત આવડે છે એ બે માર્કમાં આવે લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ બે માર્કમાં આવે તો એ કહેવાનો મતલબ એ જ છે તમને કે કયા પ્રશ્નો તમને વધારે પડતા આવડે છે અને કઈ સેટિંગ થાય છે એ તમને મનમાં હોય તો 100% તમે જેટલા વધુ માર્ક્સ લાવો એટલા તમે લાવી શકો છો એટલે વિભાગ સીની અંદર ફરી ગયો ત્રણ માર્કના આઠ પ્રશ્નો પહેલા ચેપ્ટરમાં ત્રીજા ચેપ્ટર સાત આઠ નવ દસ બાર અને ચૌદ ચેપ્ટરમાંથી ત્રણ માર્કના આવશે 99.99% બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ હું તમને વાત કરું છું આની અંદર કેમ રાઉન્ડ કરે તો આની અંદર આ ચેપ્ટરમાંથી તમને બે પ્રશ્નો હશે કેટલા પ્રશ્નો હશે બે પ્રશ્નો બે પ્રશ્નોમાંથી લખવાનો એક શું માત્ર લખવાનો એક બે પ્રશ્નોમાંથી લખવાનો એક બે પ્રશ્નોમાંથી લખવાનો એક એટલે કે તમને પ્રશ્નો કેટલા હશે તો અગિયાર હશે અગિયાર એટલે એમ નહીં કે અગિયારમાંથી આઠ લખો એવું નહીં હોય આ ફરજિયાત હશે અમો અથવા હશે બરાબર ધારો કે આપણે સત્યાવીસથી સમજાય છે અઠ્યાવીસ અથવા તો અઠ્યાવીસ હું
29, 31 અથવા તો 31, 32 અથવા તો 32, ઉદરી મગજમાં 33 અને પછી 34, 35માંથી પછી વિભાગ 4 શરૂ થાય છે. એટલે વિભાગ સી સમજી ગયા છો તમે. આ રીતે તમારે ખાસ તૈયારી કરવાની, જે અથવા તો ઓગસ્ટમાં જે તૈયારી કરવાવાળા છે, તો ખાસ તમે જોજો કે તમને જે ચેપ્ટર આવડે છે બાયોલોજીનો અને પર્યાવરણનો, એમાંથી તમારે કેટલા માર્ક થાય છે એ પ્રશ્નો તમારે ખાસ લખવાના. ઓર્ગેનિક કેમિસ્ટ્રી ફિઝિક્સના આવડે ચાલશે, 33 માર્કવાળાની વાત કરું છું. એટલે ચેપ્ટર ખાસ જોજો, એમાંથી કેટલા માર્ક થાય, 44 થી 45 માર્ક થાય. હું વ્યવસ્થિત લખીશ તો મારે 33 થઈ જાય, એના માટે આ લખેલું છે. હવે છેલ્લો વિભાગ તમને કહું, વિભાગ ડી, બરાબર, એ ખાસ અગત્યનો અને મોટો વિભાગ, સમય માગી લેવો વિભાગ ડી. પ્રશ્નો કેટલા? તો પ્રશ્નો 5 છે. એક પ્રશ્નના માર્ક કેટલા? તો 4. તો કુલ માર્ક આ વિભાગના કેટલા? તો 20, બરાબર. આ 20 ગુણ તમારે લાવવાના છે 5 પ્રશ્નો લખી. કયા ચેપ્ટરમાંથી આવે એ સાહેબ કહેશે તમને, તો એ આવશે બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર, 11મું ચેપ્ટર ને 13મું. 99.99% જો તમને કહું, આટલામાંથી જ પૂછવું છે. સારું પેપર સેટર હોય, બોર્ડનું પરિરૂપ પકડી રાખે, બ્લુ પ્રિન્ટ પકડી રાખે, તો આ ચેપ્ટરમાંથી જાણે લેવા જોઈએ. બીજું, ચોથું, છઠ્ઠું, 11મું, 13મું, એમાં ખાસ હું રાઉન્ડ કરીશ 2 ઉપર, બરાબર, અને એક આ 13 ઉપર. કેમ કર્યું એ આગળની જેમ જ, આમાં તમને એક ફાયદો રહેશે. 2 પ્રશ્નો પૂછે લખવાનો 1, 2 પ્રશ્નો પૂછે લખવાનો 1. આ ખાસ યાદ રાખવાનું તમે. એટલે આ ચેપ્ટર તમારે ખાસ કરો 20 માર્ક લાવવા માટે, બરાબર. એમાં મુખ્ય ચેપ્ટર હશે આ બધો, તમને કહું એમ, બરાબર છે. એ ધારો કે તમને કહું કે ચેપ્ટર નંબર 2, બરાબર. એટલે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ છે તમારે, બરાબર. એસિડ બેઝ અને ક્ષારમાંથી 4 માર્કનો આવે. ચોથું ચેપ્ટર કાર્બન અને તેના સંયોજનો, એટલે કે આ બે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના હોય, બરાબર. છઠ્ઠું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, જો આ ખાસ તમારે કરો તો આ તમને આવડે કે પાચન તંત્ર પૂછે, શ્વસન તંત્ર પૂછે, જૈવિક ક્રિયાઓવાળો પ્રશ્ન, ઉત્સર્જન તંત્રવાળો, એટલે આ આવડે તમને, બરાબર. 11મો છે તો માનવ આંખને આ બે જો, પછી આ પાછું ફિઝિક્સ આવે, બરાબર છે. આંખ અને એની આકૃતિ, લઘુદૃષ્ટિ, ગુરુદૃષ્ટિ, એ આવડે. અને 13મો એ આપણે વિદ્યુત ચુંબકીય અસર, એટલે પેલો જનરેટર અને મોટરવાળો છે ને, એ પ્રશ્નો આમાંથી આવે. એવું તમે સેટિંગ કરી શકો. અત્યારે કોક થાય સાહેબ, અત્યારથી હું 10મો છું, 10મો છે એમ, તો અત્યારે ના ખબર પડે તો વધુ નહીં, પણ આ એક મગજમાં રાખજો તમે, એટલે દિવાળી પછી તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકો. અને ખાસ જેને ઓગસ્ટમાં પરીક્ષા છે એ લોકો બધું ખાસ સમજો કે સાહેબ મને આ જીવવિજ્ઞાનના પાઠ આવડે છે, પર્યાવરણના પાઠ આવડે છે, એમાંથી બીજે 2 માર્કના આટલા પ્રશ્નો, 3 માર્કના આટલા પ્રશ્નો અને 4 માર્કના, કારણ કે આ પ્રશ્નો તમારે ફરજિયાત લખવો જ પડે. આ 35, 36, 37મો, એ 37મો આવડવો જ જોઈએ, કહેવાનો મતલબ છે. 38મો તમને આવડવો જોઈએ, બીજા કદાચ ના આવડે તો વધુ નહીં, પણ આમાં થોડું તમે લખો તો 4માંથી 2 કે 3 માર્ક તો ભલે તમે, એટલે ગમે તેમ કરતા 33 માર્ક સુધી પહોંચી જાઓ. એટલે આ ચારે ચાર વિભાગ એ, બી, સી અને ડી કયા ચેપ્ટરમાંથી આવે અને શું આવે તમને ખૂબ જ સારી રીતે સમજાવ્યું. આ વિડીયો હજુ તમને કહું ખૂબ જ અગત્યનો છે, એટલે દરેક ધોરણ 10 વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. છો મારું બોર્ડનો અનુરોધ, પણ તમે આખું આ મેં રિસર્ચ કરીને સમજાવણ કરેલી છે, બ્લુ પ્રિન્ટ જોઈન કરેલી છે, એટલે જેટલું વધુ પહોંચશે જે વિદ્યાર્થીઓ તમારા મિત્ર જોડે, તો સૌથી વધુ તમે માર્ક્સ લાવી શકશો. અને જે બચારા ઓગસ્ટમાં નફાસ થયેલા છે એ બાળકોને થોડું આ રિવિઝન થોડું રહે તો 1-2 મહિનામાં વ્યવસ્થિત ચેપ્ટર તૈયાર કરે તો પાસ થઈ જાય, બરાબર છે. હવે ચેપ્ટર વાઇઝ 100 ચેપ્ટર છે આપણે, કેટલો 100 ચેપ્ટર, એવું તમને ડાયરેક્ટ કહી દઉં, બરાબર છે. ચેપ્ટર વાઇઝ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક આવે તો હું ચેપ્ટરને લખતો રહીશ, બરાબર. એક ચેપ્ટરમાંથી તમારું 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક અને 4 માર્ક, એમાંથી કયા આવે તો ચેપ્ટર 1, હું ચેપ્ટર નહીં લખું પણ તમારે સમજી જવાનું, બરાબર છે. ચેપ્ટર 1 એમાંથી 1 માર્કનો આવશે અને 3 માર્ક્સનો એક આવશે, કયો? 3 માર્ક્સનો, એટલે કે આ ચેપ્ટર 4 માર્કનો હશે. કુલ કેટલા માર્ક? કુલ માર્ક છે ને આપણે પાછળ લખીશું, એટલે કે કુલ માર્ક 1 માર્ક 2 માર્ક 3 માર્ક 4 માર્ક અને કુલ માર્ક. હવે ધારો કે હું ચેપ્ટર 1 લઉં, એટલે કે પ્રકરણ 1, એક પ્રકરણ લઉં તો 1 માર્કનો એક આવશે અને 3 માર્કનો, અને કુલ મારા પ્રશ્ન કેટલા? 4 માર્કનો પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે, એટલે ખાસ તમારે યાદ રાખવાનું. પહેલું ચેપ્ટરના ટૂંકા ટૂંકા પ્રશ્નો ચોપડી વાંચી જવાની, 3 માર્કમાં જે પૂછાય એવા મોટા પ્રશ્નો તમારે જોઈ લેવાના. બીજું ચેપ્ટર તમને કહું તો એની અંદર 2 માર્ક અને 4 માર્ક, એટલે જો 2 માર્કનો આવશે તમારે 1 પ્રશ્ન, આ ખાસ યાદ રાખજો, અને 4 માર્કનો,
બરોબર છે અહીં આ રીતે એટલે કેટલા 2 અને 4 ટૂંકમાં 6 માર્ક થાય કેટલા થાય 6 આ રીતે તમારું કુલ 80 થશે એમ છે કેટલા થશે મૂકું 80 થશે આ એક એક લખું છું એટલે એક પ્રશ્ન એમાંથી આવશે તમારે અને કયો આવે એટલા માટે તમને લખી જો 2 માર્કનો અને 4 માર્કનો 1 માર્કનો લગભગ એમાંથી આવતો નથી એવું છે ત્રીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર તમને કહું એમાંથી 2 માર્ક અને 3 માર્કનો બરોબર 2 માર્કનો 1 અને 3 માર્કના છે ને 2 પ્રશ્નો 2 માંથી લખવાનો પણ એક જ બે પ્રશ્નો પણ લખવાનો તમારે એક એટલે 3 અને 2 5 માર્ક બરોબર છે આ રીતે તમને જોવા મળે છે બરોબર બે પ્રશ્નોમાંથી તમારે લખવાનો તો એક જ હશે એની અંદર એ ખાસ યાદ રાખો ત્રીજું ચેપ્ટર બરોબર છે પછી ચોથું ચેપ્ટર આ તમારી ખાલી સમજૂતી માટે છે આગળના ચેપ્ટરમાં તમને મેં કરાયેલું છે ચોથું ચેપ્ટર છે કાર્બન અને તેના સંયોજન એક માર્કના 2 પ્રશ્નો હશે કેટલા છે એક માર્કના 2 પ્રશ્નો એટલે આ ચેપ્ટરમાંથી ખાસ તમારે 2 પ્રશ્નો આવશે બરાબર 16માંથી 2 પ્રશ્નો આ ચેપ્ટરના આવશે અને 4 માર્કનું પૂછાશે જો 4 એટલે તમારે થયા 6 માર્ક કહેવાનો મતલબ છે એટલે આ રીતે 1 2 3 4 જે ચેપ્ટર છે એમાંથી કયા કયા પ્રશ્નો આવશે બરાબર આ એક સમજૂતી આવેલી છે તમને એટલે આગળ જે ચેપ્ટર 1માંથી ચેપ્ટર 2માંથી ચેપ્ટર 3માંથી આપણે લખાયું છે તમે 1 માર્ક 2 માર્ક 3 માર્ક 4 માર્ક એને જોડી લઈને બેસો એ પરફેક્ટલી તમારે એ તમને જોવા મળે છે કે 1 માર્કના તો આ ચેપ્ટરમાંથી આવશે 2 માર્કના તો આ ચેપ્ટરમાંથી આવશે 3 માર્કના તો આ 4 માર્કના એટલે કે ટૂંકમાં આ રીતે તમારે પોતાની જાતે પણ એક રિસર્ચ કરજો મેં જેમ આ રિસર્ચ કરીને એક મટીરિયલ બનાવ્યું છે 2-3 પેજનું એવું જાતે 2-3 પેજનું ગણિતમાં અને વિજ્ઞાનમાં ખાસ બનાવ્યું ક્યાં ચેપ્ટરમાંથી શું આવી શકે અને એ રીતે જો તમે એ ચેપ્ટરમાંથી પ્રશ્નો તૈયાર કરશો કે એ ચેપ્ટરમાંથી આપણે ગણિતનું આગળ એક વિડીયો હું લઈશ ગણિતનું સમજાવીશું તો વિજ્ઞાનનું છે એ પ્રશ્નો તમે તૈયાર કરવાના એટલે લગભગ આ જે બિચારા નપાસ થયા છે માર્ક્સની એક્ઝામમાં એ આટલું તમે વ્યવસ્થિત તૈયારી કરો આટલા પાઠવો છો તો 33 માર્કમાં પાસ થઈ જશો અને જે અત્યારે દસમામાં આવ્યા છે અને જેને અત્યારથી જ વ્યવસ્થિત મહેનત કરવી છે મેં તમને એમ કીધું એમ કે વિજ્ઞાનના બધા ચેપ્ટરના વિડીયો હું જેટલા બને એટલા વહેલા જ વિડીયો અપલોડ કરી દઈશ પણ ખાસ આ પહેલો વિડીયો તમે અપલોડ કરી દેજો અને ખાસ બધાને સબસ્ક્રાઈબ કરીને મોકલાવજો ખરા કે આ મગજમાં રાખે અને એ રીતે તમારે પછી ચેપ્ટર તૈયાર કરવાનું સારામાં સારા માર્ક્સ તમે બોર્ડમાં મેળવી શકશો.